વેરી ગુડ ઇવનિંગ એન્ડ વેલકમ યુ ઓલ તમારા બધાનું હાર્દિક સ્વાગત છે સો ધીસ ઇઝ મી દીક્ષિત તેરયા એન્ડ આજે હું તમારા માટે લઈને આવ્યો છું જબરજસ્ત માઇન્ડ બ્લોઈંગ એક મુખ્યમંત્રી સિરીઝનું નવો લેક્ચર નામ છે એનું દિલીપ પરીખ સાહેબ તો ચલો સર સ્વાગત છે સૌથી પહેલાં તો તમારું અન એકેડમીના માઇન્ડ બ્લોઈંગ પ્લેટફોર્મ ઉપર ધીસ ઇઝ અન એકેડમી વેર યુ કેન ગેટ સો મેની થિંગ્સ એન્ડ ઘણા બધા પ્લસના ફીચર્સના છે એ બધા આપણે જાણીશું પણ એ પહેલા તમે મને ઓળખો છો બધા સો ધીસ ઇઝ અબાઉટ મી આ મારા વિશે છે ધીસ ઇઝ માય બાયો નોર્મલ એક કે જેમાં તમે મને ઓળખી શકો છો જાણી શકો છો એન્ડ સર યસ મારો કોડ ભૂલશો નહીં લાઈવ ડિટ ઇઝ માય કોડ રાઇટ ફોર ટેન પરસેન્ટ ડિસ્કાઉન્ટ ચલો સર તો આજે આપણે જે વાત કરવાની છે એ છે વિઠ્ઠલભાઈ પટેલ ભવન ગુજરાત વિધાનસભા મતલબ બોલે તો કે વિઠ્ઠલભાઈ પટેલ ભવન ગુજરાત વિધાનસભામાં જે લોકોને ચાન્સ મળે છે ત્યાં જવાનો બિંગ એમએલએ બિંગ સીએમ કેબિનેટ મિનિસ્ટર એમાં એક આપણે સિરીઝ શરૂ કરી છે જે છે ચીફ મિનિસ્ટર સિરીઝ અને આ ચીફ મિનિસ્ટર સિરીઝમાં સર આજનો આપણા જે ચીફ મિનિસ્ટર છે ગુજરાતના તેરમા મુખ્યમંત્રી નામ છે એમનું દિલીપ પરીખ સાહેબ દિલીપ પરીખ વિશે વાત આમ કરી એટલી ઓછી એટલા માટે છે કારણ કે એ માફ કરજો શંકરસિંહ વાઘેલા નામ છે પણ શંકરસિંહ વાઘેલા નામ નથી દિલીપ પરીખ છે અગર તમે ધ્યાનથી જોશો તો દિલીપ પરીખ સાહેબ છે એ બહુ ઓછા સમય માટે રહ્યા બહુ ઓછા સમય માટે અને એ પણ કહેવાય કે આકસ્મિક રીતે કારણ કે એમની લોટરી એ રીતે લાગી કે જે રીતે શંકરસિંહ વાઘેલા સાહેબ છે એ જ્યારે એક વર્ષમાં ચાર દિવસ ઓછા હતા અને પોતાનું કાર્યકાળમાં એને બી ઘણા બધા કામ કર્યા પાંચ નવા જિલ્લાઓનું એને સર્જન કર્યું એના સમયમાં એના સિવાય શંકરસિંહ વાઘેલા બાપુ અને જેની સરકાર વખણાતી કે બાપુની ટનાટન સરકાર એ બાપુની ટનાટન સરકાર છે એ આખી બહુ સરસ ચાલતી હતી પરંતુ એમાં કોંગ્રેસનો એન્ડ ટાઈમે સપોર્ટ નીકળી ગયો અને સપોર્ટ નીકળતાની સાથે જ એક કંડિશન રાખવામાં આવીને કન્ડિશનના અનુસંધાને ગુજરાતને મળે છે એમના તેરમાં મુખ્યમંત્રી દિલીપ પરીખ તો ચલો સર સર શું છે દિલીપ પરીખ વિશે થોડું જાણીએ ડિટેલમાં તો દિલીપ પરીખ વિશે આમ જોવા જાવ તો બહુ માહિતી ઓછી તમને એટલા માટે જોવા મળે કારણ કે એક તો છે ને એ એવા મુખ્યમંત્રી હતા કે જે અચાનક જ સીધા એને મળી એમ કહી શકાય નો ડાઉટ એની કાબિલિયતનો કોઈ સવાલ નથી હી સિમ્પલી સુપ બહુ સરસ હતા કેમકે એને છ આઠ મહિના જેટલો બી સમય સીએમ કાર્યકાળમાં મળ્યો એમાં પણ એને બહુ સારું પરફોર્મન્સ આપ્યું સ્પેસિફિકલી જે રીતે આટલા વાદ વિવાદ ગુજરાત એમ કહી શકાય કે ત્યારે વાદ વિવાદના પરાકાષ્ઠા ઉપર હતું ન માત્ર ભાજપ કોંગ્રેસને લઈને પરંતુ કોંગ્રેસમાં પણ બે ફાટા હતા ભાજપમાં પણ બે ફાટા હતા અને જ્યારે બધા જ પક્ષ પરસ્પરસ લડાઈમાં હોય એવા સમયે પક્ષનું સુકાન કે રાજ્યનું સુકાન સંભાળવું એ ક્વાયટ ડિફિકલ્ટ કહેવાય નહીં એ અરસામાં દિલીપ પરીખ સાહેબે ઘણું બધું છે એ ત્યારે સંભાળ્યું જન્મ એમનો ઓગણીસો ને સાડત્રીસમાં અને રિસન્ટલી ટુ થાઉઝન્ડ નાઇન્ટીનમાં હમણાં એ આપને છોડીને જતા રહ્યા છે સો વતન એમનું બોમ્બે હતું હાલ જેને મુંબઈ તરીકે ઓળખવામાં આવે છે સો બેઝિકલી એ જૂના બ્રિટિશ ભારતમાં બોમ્બેમાં હતા તમને ખ્યાલ હશે કે એમણે બોમ્બેમાં એ વખતની એક બહુ ફેમ ફેમસ કોલેજ હતી નામ હતું એલ્ફિન્સ્ટન કોલેજ બોમ્બે હું તમને એનો પીક બતાવી દઉં આ છે બોમ્બેની એલ્ફેન્સ્ટન કોલેજ અને આ એક કોલેજ છે કે જ્યાં તમે સારી સારી સ્ટ્રીમમાં ગ્રેજ્યુએટ થઈ શકો ઇવન યુ કેન તમે એના સિવાય પણ બીજું ઘણું બધું ભણી શકો સ્પેશિયલી લો ભણી શકો છો તો એલ્ફેન્સ્ટન કોલેજમાંથી એ વખતે બધા મોટા ભાગના લોકો છે એ અભ્યાસ કરતા ને એમાંના એક એટલે કહી શકાય કે હા માફ કરજો અગર મને ખ્યાલ નથી કે અવાજ આવતો હતો કે નહીં આઈ હોપ અવાજ આવતો હશે એવી કલ્પના સાથે મેં ચેક નથી કર્યું બટ યસ અવાજ આવતો હશે એવું કલ્પના માન લઉં છું જી 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 સર જીપીએસસી ક્લાસ વન ટુ ની તારીખ બદલાય છે એવું જાણ્યું સાચું છે હા સાચું છે સાચું છે જી સાચું છે સાચું એટલા માટે છે કે ડેટ બે જાન્યુઆરીમાં ગઈ છે એટલી ખબર છે ગઈ છે જી સર જી સર આગળ વધીએ આપણે એન્ડ અવાજ આવે છે આવે છે જી 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 થેન્ક યુ ચલો સર અવાજ આવતો હોય તો આપણે આગળ વધીએ અને શરૂ કરીએ સો બી એ ઇકોનોમિક્સ કર્યું હતું સર એલ્ફેન્સન કોલેજમાં સાથે કાયદાનો પણ અભ્યાસ એમણે કર્યો હતો તેઓનો મુખ્ય વ્યવસાય પ્લાસ્ટિકનો હતો એ બેઝિકલી બાપ દાદાનો જેનો વ્યવસાય હતો એ પ્લાસ્ટિકનો હતો અને એટલા માટે ગુજરાત પ્લાસ્ટિક મેન્યુફેક્ચર એસોસિએશન એ પ્રમુખ પણ રહી ચૂક્યા હતા યસ તેઓ ગુજરાત પ્લાસ્ટિક મેન્યુફેક્ચર એસોસિએશન પ્રમુખ રહી ગયા હતા ઇન 1973 74 ના સમય ગાળામાં એટલે અભ્યાસ આમ જો તો એનો બહુ સરસ હતો હોશિયાર હતા એ વખતે રાજકારણમાં કઈ રીતે આવે છે તો 1990 માં ભાજપમાં રાજ્યમાં ઉપપ્રમુખ બને છે સો 1990 માં એમ કહી શકાય કે ઇન્ડિયામાં ભાજપનો ઉદય થઈ રહ્યો હતો કારણ કે જ્યારે વીપી સરકાર હતી વિશ્વનાથ પ્રતાપ પ્રતાપ સરકાર અને વિશ્વનાથ સરકારે જ્યારે ભારતમાં બીપી મંડલ કમિશન લાગુ કર્યું તો મંડલ કમિશન જેને કહેવાય છે અને જે કમિશનથી આ દેશમાં અધર બેકોડ કાસ્ટ ઓબીસીની શરૂઆત થઈ તો બીપી મંડલ કમિશન લાગુ થતાની સાથે જ એ સમયે એવું કહી શકાય કે દેશમાં ઘણા બધા જુવાળો થયા હતા દેશમાં ઘણા બધા ઇસ્યુઝ થયા હતા ઘણા બધા પ્રોબ્લેમ્સ થયા હતા બહુ લોકો કહી શકાય કે રોડ ઉપર નીકળી પડ્યા હતા આ બધાની વચ્ચે આ બધાની વચ્ચે એક પોલિટિકલ પાર્ટી એવી હતી કે જેણે સપોર્ટ કર્યો એ વખતે ઓપન કેટેગરીના લોકોને પરિણામે બહુ ખૂબ ફેમસ ધેટ વોઝ ભારતીય જનતા પાર્ટી અને ત્યારથી બીજેપીનું એક એમ કહી શકાય કે એક આખું ક્લાસિફિકેશન થઈ ગયું કે ભાઈ પર્ટિક્યુલર વર્ણો માટે છે બીજેપી ઓલવેઝ હંમેશા સ્ટેન્ડ લે છે ઇઝ આજે પણ એક દેર ઇઝ અ કાઇન્ડ ઓફ બિલીફ એક એવી બિલીફ છે કે આ પાર્ટી તો કે આ વર્ણ માટે આ પાર્ટી તો કે આ વર્ણ માટે અને એવું આજે પણ છે ઓનેસ્ટલી સ્પીકિંગ આખા ઇન્ડિયામાં તમને આ ક્યાંક ને ક્યાંક જોવા મળશે સો નાઇન્ટીન નાઇન્ટીન એરામાં જ્યારે સેન્ટ્રલમાં કેન્દ્રમાં જ્યારે બીજેપી એકદમ રાઈઝ થતો હતો જેના મુખ્ય બે મોરા હતા અટલ બિહારી બાજપાઈ અને લાલકૃષ્ણ અડવાણી અને પ્રમોદ મહાજન ફ્રોમ મહારાષ્ટ્ર મુંબઈ આ બધા એ લોકો હતા કે જે લોકો ધીરે 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 એક લેવલ સુધી પહોંચાડવાની તૈયારી કરી રહ્યા હતા એ સમયમાં ભાજપમાં ગુજરાતમાં પણ સારું એવું કામ થઈ રહ્યું હતું અને ત્યારે ગુજરાતમાં જે સ્ટ્રેટેજી મેકર ત્રણ લોકો હતા એ હતા શંકરસિંહ વાઘેલા નરેન્દ્ર મોદી અને કેશુભાઈ પટેલ તો ત્રણ લોકો ત્યારે ભાજપને ગુજરાતમાં મોટી કરી રહ્યા હતા કેન્દ્રમાં અટલ બિહારી લાલકૃષ્ણ અડવાણી પ્રમોદ મહાજન આ બધા કામ ત્યાં કરી રહ્યા હતા અને ધીરે ધીરે સર ગુજરાતમાં ઓગણીસો ભારતીય જનતા પાર્ટીનો એન્ડ સિન્સ નાઇન્ટીન નાઇન્ટી ફાઈવ ઓગણીસો પંચાણું થી આ જ દિવસ સુધી હજુ પણ ગુજરાતમાં કોઈની પાસે સત્તા આવી નથી સિવાય કે ભાજપ તો આ જે રીતે જે ગઢ નાખ્યો હતો આ ત્રણ લોકો એ ગઢ આજે સ્વાભાવિક છે કે પછી ઘણા બધા ઇસ્યુઝ થયા અને છન્નુંમાં જ શંકરસિંહ બાપુ અલગ પડી ગયા સત્તા ન મળવાના કારણે ઘણા બધા ઇસ્યુઝ હતા બટ સર આ બધું ત્યારે એ સમયે જોવા મળતું ભાજપના ધારાસભ્ય બન્યા ધંધુકાથી પોતે ધંધુકાની સીટ ઉપરથી ચૂંટણીમાં ઉભા રહ્યા હતા દિલીપ પરીખ સાહેબ અને ધંધુકાથી જીત્યા હતા ધંધુકા એનું મેજર બહુ સારી એવી સીટ હતી જ્યાંથી એને ઘણું બધું લીડ મળી હતી કેશુભાઈ પટેલની સરકારમાં હવે જો પટેલની સરકાર બને છે લગભગ ભારે શંકરસિંહ વાગેલા હતું બટ મૌડી મંડળ એટલે કે હાઈકમાન્ડ અટલ બિહારી વાજપેયી અડવાણી સાહેબ ને બધા સર દેવ ડિસાઇડ કે ભાઈ સુકાન આપીએ કોને કેશુભાઈ પટેલને તો ત્યાંથી પછી પ્રોબ્લેમ આ છે શંકરસિંહ વાઘેલા અને કેશુભાઈ પટેલ અલગ પડે છે ખજુરિયા હજુરિયાની ઘટના બને છે જે હું ચર્ચા કરી ચૂક્યો છું કેશુભાઈ પટેલના લેક્ચરમાં તો તમે અગર ન જોયો તો મારો આ સીએમ સિરીઝનો કેશુભાઈ પટેલનો લેક્ચર જોશો તો સર તમને આઈડિયા આવી જશે કે સર એની અંદર શું થયું હતું અને આ રીતે સર જે ધીમે 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 પછી તો ઘણું બધું આગળ જોવાનાય છે સો શરૂ શરૂમાં જ્યારે પંચાણું માં સરકાર બને છે તો સરકાર પંચાણુંમાં બની એમાં પોતે કેશુભાઈ પરંતુ આ સરકારમાં બળવો વાઘેલા સુરેશ મહેતા સુરેશ મહેતાનો પણ મેં લેક્ચર લઈ લીધો છે એ પણ તમને ખ્યાલ હશે તો સુરેશ મહેતા છે એ બને છે અને સુરેશ મહેતા છે એ બને દિલીપ પરીખ આ સરકારમાં ઇન્ડસ્ટ્રી મંત્રી હતા તો જો આ જે ગવર્મેન્ટ હતી સુરેશ મહેતાની સર દિલીપ પરીખ છે ને એ સરકારમાં પોતે ઇન્ડસ્ટ્રી ના કેબિનેટ ચૂક્યા હતા કેશુભાઈ શંકરસિંહ વાઘેલા તો બાપુએ જબરજસ્તી પોતાની સરકાર તો બનાવી અને એની સરકાર જે ફેમસ હતી ટના ટન સરકાર બાપુની ટના ટન સરકાર પણ કેશુભાઈ પટેલ ને જે સપોર્ટ એક હતો બેકઅપ હતું એ બેકઅપ બટોબેસ હતું એ બે હતું માન્ય હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું અને સાથે સાથે એ સમયના દિગ્ગજ અને આજના પણ દિગ્ગજ એવા લાલકૃષ્ણ અડવાણીજીનું આ બે લોકોએ કેમ એનો કોઈ જવાબ નથી બટ યસ એ લોકોએ સપોર્ટ કર્યો હતો સ્વર્ગવાસી કેશુભાઈ પટેલનો તો કેશુભાઈ પટેલ છે એ એ વખતે એના હાથમાં જે પાવર સુકાન આવે છે અને એ સરકાર ઘણી સારી રીતે ચલાવે છે બે વખત સીએમ બન્યા પણ બે વખતેથી અધવચ્ચેથી એને ગાદી છોડવી પડી હતી તો બાદમાં તો જેમ આ આ બેનને પ્રોબ્લેમ થયો એવી રીતના આગળ જતા ખુદ કેશુ બાપાને પણ સાહેબ સાથે જેના આપણે સાક્ષી છીએ બે માં જ્યારે ભૂકંપ પછી ગાદી સોંપવામાં આવી નરેન્દ્ર મોદીને સો એ ગાદી છે એ એમાં કેશુ બાપાને ગાદી છોડવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા નાઇન્ટીન નાઇન્ટી સિક્સમાં શંકરસિંહ વાઘેલા દ્વારા સરકાર થઈ અને એ સરકાર બનાવી બાદમાં એ સરકાર એક વર્ષમાં ચાર દિવસ ઓછી ચાલી પછી એ સરકારે પણ છોડું પડ્યું કેમ તો કે કોંગ્રેસે શરત રાખી કે ભાઈ હવે અમને શંકરસિંહ વાઘેલાનું સુકાન ન જોઈએ સુકાન મતલબ સરકાર ભલે આ બનાવે ગઠબંધન વાળી લઘુમતી સરકાર છે કોઈ વાંધો નહીં બટ વી ડોન્ટ વોન્ટ અમને આ જોઈતી નથી સરકાર અમને નેતૃત્વ બીજું જોઈએ છે મતલબ એનો ઈશારો તો શંકરસિંહ વાઘેલા સીએમ નહીં

ગઠબંધન કરી અને એ પાર્ટી કોંગ્રેસ સાથે મળીને શંકર સિવાગેલાનું એ ડિસિઝનના કારણે પ્રોબ્લેમ થયો શું કામ કારણ કે જ્યારે એને પાંચ જિલ્લાનું ડિસિઝન લીધું કે ભાઈ હું પાંચ જિલ્લા બનાવું છું આ પાંચ જિલ્લાના કારણે શું થયું એ વખતે ગુજરાતમાં કોંગ્રેસના હેડ હતા આખી ગુજરાત પ્રદેશ કોંગ્રેસને હેડ હતા એ હતા અમરસિંહ ચૌધરી અમરસિંહ ચૌધરી તો આ અમરસિંહ ચૌધરી છે એ અમરસિંહ ચૌધરી સમજી ગયા કે જે ગેમ વાઘેલા રમી રહ્યા છે અત્યારે અગર ગુજરાતમાં પાંચ જિલ્લાઓ બનાવ્યા તો સર એકસો ને દસ ટકા વાત કન્ફર્મ છે કે એ પાંચ જિલ્લાના કારણે ગુજરાતની જે આદિવાસી પ્રજા છે એ આદિવાસી પ્રજા છે એ શંકરસિંહ વાઘેલા તરફ થવાની છે અને નેક્સ્ટ ઇલેક્શન આવશે ત્યારે આપને કોઈ ચાન્સ નહીં હોય કે આપને એના તરફથી કંઈ પણ મત મળવાના ચાન્સેસ છે સો બેઝિકલી એ લોકો ડરી ગયા હતા એટલે એને સર કીધું કે ભાઈ અમને આ નેતૃત્વ નથી જોતું અને બાદમાં એક સમાધાન થયું સમાધાન શું થયું સર સમાધાન એ થયું કે સર બાદમાં જે સરકાર રચાય છે એ કોણ રચાય છે દિલીપ પરીખ સાહેબની પણ એ પહેલા સર તમને એક ફ્રી ટેસ્ટનું અગિયાર તારીખનું તમે આપી દીધી હશે આઈ હોપ એમાં તમારો નંબર પણ આવ્યો હશે યાદ રાખજો અગર તમે પ્લસના સબસ્ક્રાઇબર છો ઓલરેડી તો સર દસ તારીખે એક પેપર યોજાયું હતું આઈ હોપ તમે આપ્યું હશે અને યસ આ લેક્ચરમાં તમને કંઈ પણ એવું દેખાય કે સર જે ઇનઅપ્રોપ્રિય માહિતી છે તો ડિસ્ક્રિપ્શનમાં એક આપી છે તમે ઉપર જઈ અને ફોર્મ ફિલઅપ કરી અને તમે સર જણાવી શકો છો બીજું સર બારમી ડિસેમ્બર એટલે આજે સવારે દસ વાગે પણ આ ટેસ્ટ હતી સર એ પર તમે પ્લસ વાળાએ આપી હશે નવા બેચ કોર્સ લોન્ચ થઈ ચૂક્યા છે સર એક તો આઠમી ડિસેમ્બરથી સતત ચાલી રહી છે જનરલ બેચ કોર્સ

પરંતુ શપથ તો લેવાય ગયા પણ એને ક્યાં ખબર હતી કે આ મારી સરકાર પૂરા પાંચ વર્ષ કરશે કે એક વર્ષ પણ કરશે સર એક વર્ષ પણ ન ચાલી સરકાર સ્થિતિ વિપરીત વિપરીત સુકમતી ધ્યાન થી સમજો સર આરજેપી ના ટોટલ હતા છેતાલીસ એમ ભારતીય જનતા પાર્ટી પાસે હતા ચોતેર ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ પાસે ચુમાલીસ અને અપક્ષ ના હતા પંદર ટોટલ થાય એકસો બ્યાસી પણ આ સિચ્યુએશન માં એમણે જ્યારે આ શપત લીધા અઠ્યાસ ઓક્ટોબર ઓગણીસો સો સત્તાણું શપથ લીધા તે શપથ લીધા ત્યારે સરકારમાં બહુમતી ના હોય વધારે ન ચાલી પરિણામે સરકારમાંથી દિલીપ પરીખે રાજીનામું આપવું પડ્યું બેઝિકલી જોવા જાવ ને તો દિલીપ પરીખને ખબર જ હતી કે મને સપોર્ટ છે નહીં નેતૃત્વ બદલવા ખાતર બદલ્યું છે બાકી કોઈ કાળે અમારી આ સરકાર ચાલે એવું મને લાગતું નથી અને બટ બટો વ્ય ન ચાલે સાહેબ આ સરકાર તો સરકાર ન ચાલી ભાજપનો ઉમેદવાર ભરત પંડ્યા સામે હાર્યા છે તેણે એને પેલા શું કર્યું રાજ્યને રાજ્યપાલને ફરી ચૂંટણી કરવાનો આદેશ આપ્યો સર મતલબ રિક્વેસ્ટ કરી કે સર અમારે ફરી ચૂંટણી કરવી છે એને રિઝાઇન કર્યું રિઝાઇન કર્યું એટલે રાજ્યપાલે ચૂંટણી પંચને કીધું તો ચૂંટણી પંચ અને રાજ્યપાલ સાથે મળી અને નવું ઇલેક્શન ડિક્લેર કર્યું જેમાં તેઓ ફરી પાછા ધંધુકાથી લઈ રહ્યા પણ આ વખતે એ ભાજપમાંથી નતા આ વખતે એને પાર્ટી ચેન્જ કરી નાખી તો પાર્ટી ચેન્જ કરી અને જે એ એ પોતે ભરત પંડ્યા નામનો ઉમેદવાર બાદમાં સર એને કોંગ્રેસ પાર્ટી જોઈન કરી લીધી તો પેલા ભારતમાં ભારતીય જનતા પાર્ટીમાંથી આરજેપીમાં ગયા આરજેપીમાંથી કોંગ્રેસમાં ગયા અને છેલ્લે કોંગ્રેસમાંથી પણ રિઝાઇન કરી દીધું સો અલ્ટિમેટલી કોંગ્રેસમાંથી પણ રિઝાઇન કરી અને છેલ્લે એને ફાઇનલી શું કરી દીધું

મેજોરિટી અથવા તો એને ગુજરાતીમાં કહીએ સ્પષ્ટ બહુમતી અને થયા તો મેજર રીઝન વોઝ બહુમતી અને બીજું શું હતું સર સમય દિલીપ પરીખે એક દાવ ખેલો કે કદાચ આપણે ઇલેક્શન પાછા કરાવીએ પ્રોબેબિલિટીઝ આર પ્રોબેબલ શક્યતાઓ એવી છે કે કદાચ સર આવું થઈ જાય મતલબ આપણે નવી ઇલેક્શનમાં કદાચ ચાન્સ મળી જાય પણ સર એવું ન થયું એન્ડ ફાઈનલી હી લોસ્ટ એ સર હારી ગયા સો ધેટ ઇઝ ઓલ અબાઉટ થર્ટીન સીએમ દિલીપ પરીક્ષ સર એન્ડ તમે આ બધા જ કોર્સનો લાભ લઈ શકો છો મારો કોડ યુઝ કરીને રાઇટ સર સો લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો એકેડમી એન્ડ ધીસ ઇઝ માય કોડ મારો કોડ યુઝ કરો અને કોડ યુઝ કરતાની સાથે દસ ટકા ડિસ્કાઉન્ટ તમને ઓન ધ સ્પોટ મળવા પાત્ર છે રાઈટ સર સો થેન્ક યુ સો મચ एंड लव यू ऑल गाइस सो कोमल हाय जय हिंद भाविक भाई केम छो थैंक थैंक यू यू हेल्थ दीक्षा भाविन पटेल थैंक यू थैंक यू अजय अजय जय दर हाय सीमी राधिका वगेला हेलो डियर केम छो थैंक यू सो मच थैंक यू सो मच थैंक यू सो मच चलो सर सो बेसिकली वी आर साइनिंग ऑफ फाइनली एंड थैंक यू सो कमिंग माय डियर लव यू ऑल ओल बे नेक्स्ट से सर

અને વિજયભાઈ રૂપાણી પછી સર આવશે આપણા હાલના ભૂપેન્દ્રભાઈ પટેલ તો બેઝિકલી આપણે હવે એક બે ત્રણ અને ચાર સીએમ બાકી છે ભણવાના એટલે આપણે પીએમ સિરીઝ પણ પૂરી થઈ જશે અને સીએમ સિરીઝ પણ પૂરી થઈ જશે તો મેં તમને પીએમ ભણાવ દીધા સીએમ ભણાવ દીધા રાઈટ તો થેન્ક યુ સો મચ તો જોઈએ નેક્સ્ટ સીએમ વિલ બી નરેન્દ્ર મોદી નમો નમો ચલો સર થેન્ક યુ સો મચ જી જી યસ ભાવિક ભાઈ પેલા છી ડિસેમ્બર હતી હવે બીજી જાન્યુઆરીએ ગઈ છે થેન્ક યુ થેન્ક યુ મા આવશે યસ ચલો સર જૈન જય ભરત ભરત માતા કી વંદે માતરમ એન્ડ વન્સ અગેન વીકેન્ડ તો તમારું પૂરું થઈ ગયું હેવ અ નાઇસ નાઇટ થેન્ક યુ